गुजरात में फरी एक बार असामाजिक तत्वों द्वारा धार्मिक यात्रा पर पत्थरमारो करियानी घटना सामे आवी छे। गुजरात में छेल्ला वाहनों में बेसता रोक्या अने आ साथे सभ्य अधिकारी ने वाहन में बेसता रोक्या। महिला पुलिस वच्चे पड़ी अधिकारी ने मुक्त कराव्या। 24 कलाक में हाल आ जे घटना सामे आवी छे। यात्रा दरमियान जेमा नर्मदा में बजरंग दल की यात्रा पर पत्थरमारो थयो छे। वडोदरा नर्मदा अने आजे त्रीजी घटना सामे आवी छे। 24 कलाकमां असामाजिक तत्वों द्वारा धार्मिक यात्रा पर पत्थरमारो जे थई रह्यो छे तेनी आ घटना जेमां गुजरातमां छेल्ला 24 कलाकमां पत्थरमारानी 3 घटनाओ सामे आवी छे। वडोदरामां गणेश विसर्जन दरमियान पत्थरमारानी घटना बनी हती, जे बादमां हवे नर्मदा जिल्लामां बजरंग दळनी यात्रा पर पत्थरमारानी घटना सामे आवता चकचार मची गई छे। आ तरफ संबंधित पोलीस द्वारा स्थळ पर पहोंची परिस्थिति पर काबू मेळवाना प्रयास करवामां आवी रह्या छे। પંચમહાલના ગોગંબામાં ગણેશ વિસર્જનમાં બબાલ થઈ ગણેશ વિસર્જન યાત્રામાંથી પસાર થતા યુવક સાથે માથાકૂટ થઈ હતી, જ્યાં વિસર્જન દરમિયાન પોલીસ યુવકને ટોળામાંથી બચાવી બહાર લઈ ગઈ હતી। જોકે વિસર્જન દરમિયાન કયા કારણોસર માથાકૂટ થઈ તેનો ખુલાસો થયો નથી। આ ઘટનાઓ પરથી સવાલો ઉઠી રહ્યા છે કે આ પથ્થરબાજુને કોનું પીઠ બળ મળી રહ્યું છે, શું આ તત્વોને કોઈનો કાયદાનો ડર નથી રહ્યો। ગુજરાતની શાંતિના દુશ્મનો ને પાઠ ભણાવવો જ પડશે। હવે ઓળખી લો આ એ પથ્થરબાજો છે કે જે ગુજરાતની શાંતિ નથી ઈચ્છતા। આ કાશ્મીરના નહીં પણ ગુજરાતના પથ્થરબાજો છે। તો અમે આપને ત્રણેય દ્રશ્યો બતાવી રહ્યા છીએ નર્મદા વડોદરા અને પંચમહાલના, કે જ્યાં 24 કલાકમાં 3 સ્થળેથી આવી મોટી બબાલ સામે આવી છે। શાંતિના જે દુશ્મન છે તે પથ્થર મારો કરી રહ્યા છે તેવી ઘટનામાં નર્મદામાં પણ એક એવી ઘટના સામે આવી જ્યાં પથ્થર મારો કર્યો હતો, તો વડોદરાની પણ એવી જ ઘટના અને પંચમહાલમાં પણ પથ્થર મારો કર્યો હતો। પ્રશાસનને આના ઉપર ધ્યાન દેવું જરૂરી છે અને એને પાછળ બહુ લાંબી તાર જોડાયેલા છે, લાંબા કનેક્શનો જોડાયેલા છે। અગર ટાઈમ રહેતે આને નહીં દામપામાં આવ્યો, અગર આને આ આ પથ્થરબાજી ન રોકવામાં આવી, તો આપણે જોયું હશે એક ટાઈમે કાશ્મીરની કેવી પરિસ્થિતિ ઉભી કરી દીધી હતી। આવી પરિસ્થિતિ સર્જન થશે અને આને રોકવો જરૂરી છે। મુસ્લિમ છે તેના દ્વારા આ કાવતરું થાય છે, ને આ નોન ગુજરાતી મુસ્લિમ્સોની હિલચાલ પર કેમ પોલીસ ધ્યાન નથી આપતી એ મોટો પ્રશ્ન છે। આની પર હંમેશા ચાપતી નજર પહેલેથી જ રાખવી જોઈતી હોય। આ હંમેશા પછી એમ કહીએ કે અમે તકેદારીના પગલી લીધા ને અમે બધાને શાંત કરી દીધા છે ને શાંતિ છે, પણ પછી શાંતિને શું કરવું? જયારે મૂળભૂત પ્રસંગ હોય ત્યારે દોહરાય છે। આજ લગી કોઈ દિવસ તેવું નથી બન્યું। આજે પણ કેટલી જગ્યાએ ઈદ ઉલ નબીની યાત્રા ચાલતી હોય, તાજિયાની યાત્રા ચાલતી હોય, કોઈ દિવસ એની પર પથ્થરમારો નથી થતો, તો શા માટે હિન્દુ એટલે કે સનાતન ધર્મની યાત્રા ઉપર પથ્થરમારો થાય? વિનાશકારી વિપરીત બુદ્ધિ, જેનો વિનાશ થવાનો છે એના ભગવાન વિપરીત બુદ્ધિ સુધારે। અને મુસલમાનોમાં કીધું છે કે કયામત કા દિન આને વાલા હૈ, એક દિવસ કયામતનો દિન આવશે। અત્યાર સુધી મેં છેલ્લા કેટલા વખતની મોરસ ઓપરેટ તમે જુઓ તો લગભગ બધી યાત્રાઓ પર રામ જન્મભૂમિની યાત્રાઓ નીકળી, એ પછી રામનવમીની યાત્રાઓ નીકળી, એ પછી ગણેશ વિસર્જનના બધા કાર્યક્રમોની એની યાત્રાઓ નીકળી, અને હવે બજરંગ દળની સૌરી યાત્રાઓ જયારે નીકળી રહી છે ત્યારે એક પછી એમના હુમલા સતત થતા રહ્યા છે। તો નર્મદામાં બજરંગ દળની યાત્રા પર પથ્થરમારો થયો, સલંબામાં શૌર્ય જાગરણ યાત્રા પર પથ્થરમારો થયો, કેટલાક તોફાની તત્વોએ પથ્થરમારો કર્યો, પથ્થરમારો અને આગચંપીનો બનાવ સામે આવ્યો છે। સ્થિતિને કાબૂમાં લેવા ટીયર ગેસના છેલ છોડાયા, જેમાં હાલમાં ડીવાયએસપી સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા છે અને સ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો છે। કુદઈ ગામથી સેલંબા સુધી શૌર્ય જાગરણ યાત્રાનું આયોજન કરાયું હતું અને યાત્રા દરમિયાન નર્મદા જિલ્લામાં આ યાત્રા ફરવાની હતી અને તે સમય દરમિયાન પથ્થરમારો થયો। જબરદસ્ત પથ્થરો બે બે કિલ્લાના ઉપરથી બીજા માળા પરથી ફેંકી ફેંકીને મારતા અંધાધૂંધ પથ્થર, જતા હતા અમે કોઈ નશામાં કે કોઈ બાબતમાં નથી, બાકી ખુશી ખુશીથી એ લોકોએ છે ને જબરજસ્ત હમલો કરી નાખ્યો।
વડોદરાના મંજુસરમાં પથ્થરબાજો વિડીયોમાં કેદ થયા છે. મંજુસરમાં ગણપતિ યાત્રા દરમિયાન પથ્થરમારો થયો હતો. કેટલાક તોફાની તત્વોએ આ પથ્થરમારો કર્યો હતો. મંજુસરમાં તોફાની તત્વો પથ્થરમારો કરતા વિડીયોમાં કેદ થયા. તાજેતરમાં જ મંજુસરમાં બનાવ બન્યો હતો, જેમાં હાલમાં મંજુસરમાં પોલીસનો ચાપતો બંદોબસ્ત ગોઠવાયો છે. મળતી માહિતી પ્રમાણે પથ્થરમારો કરનાર ગામ છોડી હાલ ફરાર થઈ ગયા છે, જ્યારે પોલીસે પૂછપરછનો દોર શરૂ કર્યો છે. ગામમાં સ્થિતિ હાલ તો કાબુમાં છે અને જનજીવન રાબેતા મુજબ છે. અને એમાં પથ્થરમારામાં 3000 જણા નિજાય થઈ ગઈ હતી. આ બાબતે પોલીસે જાણ થતાં તાત્કાલિક પોલીસ પહોંચી ગઈ હતી, થોડું વિખેરી નાખ્યું હતું. આ બાબતે જે ગિરીશભાઈ કરીને હતા, આયોજક હતા જો મુખ્ય, તો ગિરીશભાઈ સુથારની ફરિયાદ લીધી અને ફરિયાદમાં 18 જણા નામજોગ છે. બધા ચાલી આરોપીઓ અત્યારે હાલ પર પોતાના ઘર છોડીને ભાગી ગયા છે. 4-5 આરોપીઓને ફૂટપાથ માટે રાઉન્ડઅપ કરેલા. પંચમહાલના ગોગંબામાં ગણેશ વિસર્જન દરમિયાન બબાલ થઈ ગણેશ વિસર્જનમાં યાત્રામાંથી પસાર થતા યુવક સાથે માથાકૂટ થઈ હતી. વિસર્જન દરમિયાન પોલીસ યુવકને ટોળામાંથી બચાવી બહાર લઈ ગઈ હતી. જોકે વિસર્જન પહેલા કયા કારણોસર માથાકૂટ થઈ તેનો ખુલાસો થયો નથી. કયા કારણોસર હાલ આ માથાકૂટ થઈ તેનો ખુલાસો નથી થયો, પરંતુ પોલીસે પણ તપાસ હાથ ધરી છે. ગોગંબામાં ગણેશ વિસર્જન દરમિયાન પણ મોટી બબાલ થઈ હતી અને નાસભાગ બચ્યો હતો. પંચમહાલની આ ઘટના કે જ્યાં ગણેશ વિસર્જન દરમિયાન માથાકૂટ થઈ હતી, પોલીસે હાલ તો યુવકને ટોળામાંથી બચાવ્યો હતો અને મામલો શાંત પાડ્યો હતો. પંચમહાલના ગોગંબામાં ઘર્ષણ બાદ હજારો બંધ રહ્યા વેપારીઓએ દુકાનો બંધ પાડી સ્વયંપુર બજાર પણ બંધ રાખ્યા. ગઈકાલે ગણપતિની શોભાયાત્રામાં ઘર્ષણ થયું હતું. યુવકે રાગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. કેટલાક અગ્રણીઓના નામનો ઉલ્લેખ કરતા વિરોધ થયો. વેપારીઓએ બજાર સ્વયંભૂ બંધ રાખી હતી. હાલમાં ગોગંબામાં પોલીસનો પણ ચાપતો બંદોબસ્ત ગોઠવાયો છે, જોકે સ્થિતિ પણ કાબુમાં છે. એક યુવક સાથે કોઈ બાબતમાં અહીં માથાકૂટ થતાં યુવકને જે યાત્રામાં આવ્યા હતા એ પૈકીના કેટલાક યુવકોએ મારામારી અને હાથાપાઈ કરી એનો મૂઢ માર મારેલો હતો. એ બાબતમાં ગુનો દાખલ થયેલો છે અને તપાસ ચાલી રહી છે. એ બનાવને લઈ અને પછી બંને કોમના કોમ્યુનિટીઝના થોડા ભેગા થયા હતા. જે ફરિયાદમાં નામ આપવામાં આવેલા હતા એના લઈને ગામવાસીઓને થોડી નારાજગી હતી. એના લીધે થઈને એમને સ્વયંભૂ બંધ કરેલ હતું. પંચમહાલ જિલ્લાના ગોગંબા તાલુકામાં ગઈકાલે ગણેશ વિસર્જન દરમિયાન એક યુવક સાથે ઘર્ષણ અને મારામારીની ઘટના બની હતી અને જેના બાદ ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. હું આપને સીધા દ્રશ્યો બતાવવા માંગીશ. જે યુવક સાથે મારામારીનો ઘટના બની હતી તેના દ્વારા પોલીસ મથકે ફરિયાદ આપવામાં આવી છે અને આ ફરિયાદ મથકમાં ગામના કેટલાક અગ્રણીઓના પણ નામો લખાવવામાં આવ્યા છે. જેથી તો વાત પાટણની, પાટણના એક એવી ઘટના સામે આવી છે. ભુવા પર દુષ્કર્મનો આરોપ લાગ્યો છે. વિધિ કરવાના બહાને ભુવાએ દુષ્કર્મ આચર્યું. સરસ્વતી તાલુકાના ખોડાણા ગામના ભુવાજી સામે ફરિયાદ નોંધાઈ છે. વિધિ કરવાના નામે પ્રતાપજી ઠાકોર નામના ભુવાએ દુષ્કર્મ આચર્યું. યુવતીના પરિવારજનો માનતા કરવા માટે ગયા અને તે સમયે આ ઘટના બની હતી. ખેરાલુ તાલુકાની યુવતી પ્રેમ પ્રકરણમાં ભાગી ગઈ હતી. યુવતી ઘરે પરત ફરતા વાદા પૂર્ણ કરવા ગયા હતા આ ભુવા પાસે. તો વિધિ કરવાના નામે ભુવાજીએ યુવતીને નિવસ્ત્ર કરી શરીરના ગુપ્ત ભાગોમાં લીંબુ ફેરવી દુષ્કર્મ આચર્યું. સમગ્ર મામલે ખેરાલુ કોર્ટના જજને રજૂઆત કરાઈ છે. ખેરાલુ પોલીસે ફરિયાદ નોંધી છે. ફરિયાદ પાટણના વાઘદોળ ખાતે ટ્રાન્સફર કરાઈ છે. વાઘદોળ પોલીસે ભુવાજી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધી છે. એને લાલચમાં લાવી અને કે હું તારા જે ભૂતકાળના પ્રેમી છે તેની સાથે તાળો મનમેર કરાવી આપીશ તેમ કરી અને લાલચમાં લાવી વિધિ કરવાના બહાને ભગવાનના શરીર પર તેની મરજી વિરુદ્ધ શારીરિક હડપલા કરી અને અંતે મરજી વિરુદ્ધ તેની ઉપર દુષ્કર્મ આચરી. શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની કોઈ જરૂર હોતી નથી, પરંતુ 21મી સદીમાં અનેક એવા અંધશ્રદ્ધાના કિસ્સાઓ સામે આવે છે જ્યાં હૃદય આપણું હચમચી જાય. ત્યારે વધુ એક એવો કિસ્સો સામે આવે છે. કેમેરામેન જે દ્રશ્ય બતાવે છે તે મંદિર છે, આસ્થાનું કેન્દ્ર છે, પરંતુ અહીંયા એક પાખંડી જે ભૂવો બેઠો હતો તેને એક એવું કૃત્ય કરે છે કે સમગ્ર ભૂવાઓ ક્યાંક શર્મસાર થઈ જાય. કારણ કે એક યુવતી જે બાધા રાખી હતી, બાધા પૂર્ણ કરવા માટે આ ભુવાજી જોડે આવી હતી.
પ્રભાતજી ભુવાજી જેમનું નામ છે તેમને જોડે વિધિ પૂર્ણ કરાવતી હતી, પરંતુ વિધિના નામે જે પાખંડી ભૂ હશે તેને યુવતીને ભીખી નાખી, એટલે કે યુવતી સાથે દુષ્કર્મ આચર્યું છે. સમગ્ર બાબતે પોલીસ ફરિયાદ થઈ છે અને વાઘદોડ પોલીસ અત્યારે ઘટના સ્થળ ઉપર પહોંચી છે અને અત્યારે અહીંયા તપાસ ચાલે છે. પરંતુ ચોક્કસ કહીએ કે જે રીતે ભુવાજીએ યુવતી સાથે જે દુષ્કર્મ આચર્યો છે એને લઈને અનેક લોકો ધિક્કાર વસાવે છે, કારણ કે આસ્થાના કેન્દ્ર પર જે બની બેઠેલા ભુવાઓ જે આ રીતે કૃત્ય કરતા હોય ત્યારે અનેક ભુવાઓ બદનામ થતા હોય છે અને આવા ભુવાના કારણે ક્યાંક સામાજિક જે શ્રદ્ધા હોય છે તેને પણ ઠેસ પહોંચે છે. પરંતુ ચોક્કસ કહીએ અત્યારે તો વાઘદોડ પોલીસ જે ફરિયાદ છે તેના આધારે તપાસ કરી રહી છે, પરંતુ જે સ્થળ ઉપર ભૂવો બેઠો હતો તે ભૂવો અત્યારે હાજર નથી, એટલે કે ભૂવાને ફરિયાદની જાણ થતા ક્યાંક ભૂવાજી અત્યારે ભૂગર્ભમાં ઉતરી ગયા છે. અશરફ ખાન, ન્યૂઝ 18, પાટણ. સરકાર તરફથી જિલ્લાવાર ગ્રાન્ટ ફાળવાય છે પણ તેમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયાના ગંભીર આક્ષેપ કરાય છે. અપક્ષ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ આક્ષેપો કર્યા છે. સરકાર વિકાસલક્ષી કામ કરે છે પરંતુ જિલ્લાના કેટલાક અધિકારીઓ દ્વારા ભ્રષ્ટાચાર કરાતો હોવાનો ધારાસભ્યે દાવો કર્યો છે. અરવલ્લીમાં DMFની ગ્રાન્ટમાં ભ્રષ્ટાચાર કરાયાનો આક્ષેપ થયો છે. તે ઉપરાંત પૂર્વ કલેક્ટર દ્વારા 8 કરોડના જુદા જુદા કામો સોંપાયા હતા, જે પૈકી સીસીટીવી, સ્માર્ટ ક્લાસ, લાયબ્રેરી સહિતના કામોમાં ભ્રષ્ટાચાર કરાયાનો દાવો કરાયો છે. આ ઉપરાંત શાળામાં RO પ્લાન્ટના કામમાં પણ ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ થયો છે. યોગ્ય તપાસ કરાવી જવાબદારો સામે કાર્યવાહી કરાય તેવી ધારાસભ્યએ માંગ કરી છે. આ સરકાર સારા જગ્યાએ પૈસાનો ઉપયોગ કરી રહી છે. સરકાર ગ્રાન્ટોના કારણે આજે વિકાસના માટે ચિંતા કરતી હોય એવા સંજોગોની અંદર હું માનું છું ક્યાંક આવા અધિકારીઓ જે પોતાના અંગત હિત માટે આ કૃત્ય કર્યું હોય તો એને ખુલ્લા પાડીને એને સસ્પેન્ડ કરવા સુધીની મારી માગણી રહેવાની છે. અને હું આ મારે અહીંયાથી પૂરું થતું નથી, પરંતુ આને માટે જે કરવાનું થતું હશે એ તમામ જગ્યાએ હું મારી ફરિયાદ કરવાનો છું. મહીસાગર જિલ્લાના કઢિયા ગામે સરકારી અનાજની દુકાનમાં સંચાલક પર ભ્રષ્ટાચારનો આક્ષેપ કરાયો. સસ્તા અનાજના સંચાલકની ગેરરીતિ સામે આવી અનિયમિત વ્યવસ્થાને લઈને ગ્રામ્યજનોએ મામલતદારને લેખિત રજૂઆત કરાતા દોડધામ મચી. ગ્રામ્યજનોનો આક્ષેપ છે કે દુકાનના સંચાલક મન ફાવે ત્યારે દુકાન ખોલે છે અને ઓછું અનાજ આપી છેતરપિંડી કરે છે. અમારા હકનું અનાજ બારોબાર વેચી અને કાળાબજારી કરે છે. ગરીબના પેટનું છીનવી અને બારોબાર સગેવગે કરે છે. એ પૈસાથી પોતાના ખિસ્સા ભરે છે. એટલે ગ્રામ્યજનોએ સસ્તા અનાજના વિતરણ માટે નવા સંચાલકની નિમણૂક કરવા મામલતદારને પણ માંગ કરી છે. ત્યારે આ સંચાલક પર યોગ્ય તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરાઈ છે. જે સામાન નથી આપતો અને મહિનાની આખરી તારીખમાં સામાન વેચે છે જે 28-29 હોય છે. ક્યાં વેચી દે છે? તમને આપતો નથી એ કાળા બજારમાં જ આપી દે છે. એક 3 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવેલો. અનાજ પૂરતું આપતો નથી અને અમે મામલતદાર પર આવેદન પત્ર આપ્યું છે અને એની કાર્યવાહી કરે અમને નવો સંચાલક આપે. તેઓ પૂરતું અનાજ આપતા નથી અથવા વારંવાર એવો ગેરહાજર રહેતા હોય છે. સરકારશ્રી તરફથી પૂરતો જથ્થો આપવામાં આવતો હોય છતાં અહીંયા પૂરતો જથ્થો આપવામાં આવતો નથી. ઓછો જથ્થો આપી અને લોકોને કાઢી મૂકવામાં આવે છે. જે સંચાલક છે તેમને એમના પદેથી દૂર કરી અને નવા કોઈ સંચાલક મૂકી આપવામાં આવે એવી અમારી નમ્ર અરજ છે. ઓછું ઓછું અમુક વખત આપવામાં આવે છે કે 10 કિલો આવતું હોય તો 2 કિલો 4 કિલો એમ આપીને ગરીબોને કાઢી મૂકવામાં આવે છે. અહીંયા નિયમસર અહીંયા આવતા જ નથી ટાઈમસર અને છેલ્લા 29-30 તારીખે જ વેચે છે અને આડેદન દુકાન બંધ રહે છે. મહીસાગર જિલ્લાના બાલાસિંદોર વિસ્તારમાં આવેલું છે કઢૈયા ગામ, કે જ્યાં સરકાર માન્ય દુકાન અહીંયા ચલાવવામાં આવે છે, પરંતુ જે સંચાલક છે તેની મનમાની પણ સામે આવી છે. હું દ્રશ્યો બતાવી રહ્યો છું. ન્યૂઝ 18 ગુજરાતી પહોંચ્યું છે કઢૈયા ગામે, કે જ્યાં સરકાર માન્ય દુકાન ચાલી રહી છે ત્યાં દ્રશ્યો જોઈ શકો છો કે આજે મહિનાની છેલ્લી આખર તારીખ છે છતાં પણ અહીંયા બંધ જોવા મળી રહી છે. મસ્ત મોટા તાળા લગાવી દેવામાં આવે છે તો બીજી તરફ ગ્રાહકો છે તે લાઈન લગાવીને બેઠા છે કે અમને સરકાર દ્વારા જે મફત અનાજ આપવામાં આવે તે અનાજ અમને મળી રહે, પરંતુ ક્યાંક ને ક્યાંક અહીંયા તાળાબંધી કરી દેવામાં આવી છે. જે સંચાલક છે તે પોતાની મનમાની ચલાવી રહ્યો. ફરી દ્રશ્યો બતાવી રહ્યો છું કે આ દુકાનની અંદર અત્યારે પણ અત્યારે મસ્ત મોટા તાળા, ખંભાથી તાળા લગાવી દેવામાં આવ્યા છે. અનાજ નથી આપવામાં આવતું. સરકાર જે મફત અનાજ ગરીબોને આપતી હોય છે તે અનાજ અહીંયા ન આપીને સીધો કાળા બજાર કરી અને પોતાની ખિસ્સાની અંદર મસ્ત મોટી કમાણી કરતો હોય તેવું ગામ લોકો અહીંયા જણાવી રહ્યા છે. જોકે આજે ગામ લોકો દ્વારા કંટાળી અને છેલ્લા કેટલાય સમયથી આવી નફટાઈ જે સંચાલક છે તેના દ્વારા કરવામાં આવતી હોવાથી ગામ લોકો દ્વારા સમગ્ર એકઠા થઈ અને બાલાસિંદોર મામલતદાર કચેરી ખાતે ગયા હતા અને મામલતદારને આવેદનપત્ર આપ્યું છે અને મામલતદારને આવેદનપત્ર આપી
संचालक सामे योग्य कार्यवाही करवानी मांग करी छे। त्यारे बीजी तरफ छेल्ला केटलाय समय थी जे अनाज नथी आपतो त्यारे आखरे क्या गयुं हशे, अनाज केवी तपास थशे ते पण एक अहींया जोवानो विषय बनी रह्यो छे। त्यारे बीजी तरफ आवेदन आप्युं छे त्यारे મામલતદાર ઓફિસ દ્વારા સંચાલક પર શું કાર્યવાહી થાય છે તે પણ એક મોટો સવાલ અહીંયા ઊભો થઈ રહ્યો છે। મિતેશ ભાટિયા, ન્યૂઝ 18 ગુજરાતી, મહીસાગર। તો હાલ સમાચારોમાં સમય થયો છે વિરામનો।